ધારીથી આશરે 17 કિલોમીટર દૂર આવેલ વીરપુર સીમ વિસ્તારમાં વાડી ધરાવતા મોટાભાગના ખેડૂતોને ત્યાં ડીપ ઇરિગેશન યોજના અંતર્ગત જે ફુવારાઓ લગાડવામાં આવ્યા હતા તે એકી સાથે ઘણા ખરા ખેડૂતોની વાડીમાંથી ચોરી થયાનું ખેડૂતોની નજરે પડતા તાત્કાલિક વીરપુર ગામના સરપંચ અને તમામ ખેડૂતો તેમજ ચલાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા સહિતના લોકો ધારી પોલીસ સ્ટેશને જઈને એફઆઈઆર નોંધાવી હતી. આ તકે વીરપુર ગામના મોટાભાગના ખેડૂતો ધારી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની રજૂઆત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. હિંમતભાઈ દોંગા, ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના આગેવાન, હવે આજે વીરપુરથી એક મેસેજ મળ્યા કે ભાઈ તમે ચલાલા ધારી પોલીસ સ્ટેશનમાં આવો અને અમારા 6 જેવા ફુવારા ગયા છે, અગાઉ પણ ગયા હતા અને અગાઉ પણ કેબલની ચોરીઓ થતી હતી, એટલે એ માટે મેં સીધું જ આપણા પીઆઈ દેસાઈ સાહેબને ફોન ટેલિફોનિક વાતચીત કરી અને અત્યારે અમે બધા અહીં પહોંચ્યા છીએ અને સાહેબની અરે બીજી બધી ચર્ચા થઈ છે અને આનું તાત્કાલિક રિઝલ્ટ આવશે એવી સાહેબે પણ ખાતરી દીધી છે. એ માટે બધા ખેડૂતોને એવું કહેવાનું છે કે અમારે એફઆઈઆર દાખલ થાય તો સારું, એટલે સાહેબે કીધું છે કે ભાઈ એ બધું એફઆઈઆર ને કરશું અને વધુમાં સાહેબ તપાસ આગળ કરે અને બધા ખેડૂતોને સારો એવો ન્યાય મળે. સાહેબ તરફથી પણ એવી અમને બાહેંધરી આપવામાં આવી હતી અને ધારીની પોલીસ સ્ટેશનમાં અત્યારે આ બધા સાથે ભેગા થયા છીએ. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. સરપંચ નીલુબેન જોશી, હાલ ગત રાત્રિએ અમારા જ વીરપુર ગામમાં એક સાથે 100 ફુવારાની ચોરી થયાનો બનાવ બનેલ છે, જેથી કરીને અમે ખેડૂતો સાથે રૂબરૂ સાહેબને રજૂઆત કરવા અને ફરિયાદ કરવા આવ્યા છીએ. આ બનાવ બીજી વાર ના બને અને આગળ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટેની ખાસ કરીને સાહેબને રૂબરૂ રજૂઆત, તેમ છતાં અમે લેખિત રજૂઆત કરવાના છીએ અને ખાલી રજૂઆત પણ નથી કરવાનું, આમની ખાસ તપાસ થાય અને આગળ આવો બનાવ બીજી વાર ન બને એના અનુસંધાને આજે અમે ધારી પોલીસ સ્ટેશને ખેડૂત મિત્રોના જેના જેના ફુવારા એકી સાથે 100 ફુવારાની ચોરી થઈ છે એટલે સૌ સાથે મળી અને આ પગલાં લીધેલા છે અને વહેલી તકે અમને આનો ઉકેલ આવે અને જવાબ મળે એવી અમે રજૂઆત કરવા રૂબરૂ સાહેબને આવ્યા છીએ.